હવે આગળ વાત કરીએ તો ભુજની ભુજમાં ફાયર સેફટી વિનાની 10 બિલ્ડિંગોને ફાયર વિભાગ દ્વારા સીલ કરાઈ. ભુજ નગરપાલિકા હસ્તકનો ફાયર વિભાગ હાલ ફાયર સેફટીને લઈને એક્શન મોડમાં છે. વરી કચેરી દ્વારા કરાયેલા આદેશ મુજબ શહેરની જે પણ હાઈરાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો ન હોય તેવી બિલ્ડિંગને સીલ કરવાના આદેશ બાદ સ્થાનિકે સીલિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં ફાયર સેફટી વિનાની 10 બિલ્ડિંગોને સીલ કરી દેવામાં આવી છે, ત્યારે જ્યારે આજે 3 બિલ્ડિંગોને સીલ કરવામાં આવશે, જે સંદર્ભે બિલ્ડિંગના સંચાલકોને સૂચના પણ આપી દેવામાં આવી છે. આ સંદર્ભે ફાયર ઓફિસર સચિન પ્રમાણે જણાવ્યું કે ભુજ શહેરમાં કુલ 150 જેટલી બિલ્ડિંગ આવેલી છે, જેમાં માત્ર 14 બિલ્ડિંગમાં જ ફાયર સેફટીના સાધનોથી સજ્જ છે, જ્યારે બાકીની તમામ બિલ્ડિંગો ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને ધ્યાને લઈને તાજેતરમાં જ રાજકોટ રિજિયોનલ ઓફિસમાંથી અધિકારીએ ભુજ આવીને બહુમાળી બિલ્ડિંગના સંચાલકો સાથે બેઠક કરી વહેલામાં વહેલી તકે ફાયર સેફટીના સાધનો વસાવવા માટે અપીલ કરી હતી. અત્યાર સુધી 10 બિલ્ડિંગોને સીલ કરી દેવામાં આવી છે. આજે પણ 2-3 એપાર્ટમેન્ટ સીલ કરવામાં આવી છે અને હજુ પણ આ ડ્રાઇવ ચાલુ રહ્યું છે. અલી મોહમ્મદ ચાકી, ZSTV ભુજ.